સુરત જિલ્લાના બારડોલી અંતિમ ઉડાન મોક્ષધામ છેલ્લા બે દિવસથી ગેસ સંચાલિત ભઠ્ઠી ખામી હોવાના કારણસર બંધ થઈ જવા પામી હતી. આજરોજ વહેલી સવારથી આ ગેસ ભઠ્ઠી કાર્યરત થતા કોવિડમાં મૃત્યુ પામેલ લોકોની અંતિમ સંસ્કાર ચાલુ થવા પામ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી બારડોલી સ્મશાન ભૂમિમાં કોવિડ મૃતકોનો અંતિમ સંસ્કાર કરાતો હતો. સતત ભઠ્ઠી ચાલતા ગેસ સંચાલિત ભઠ્ઠીમાં ખામી સર્જાતા બે દિવસ માટે કોવિડ અંતિમ સંસ્કાર બંધ રહેવા પામ્યો હતો. આ ગેસ સંચાલિત ભઠ્ઠી આજથી શરૂ થતા 8 જેટલા કોવિડ મૃતદેહને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો અને સ્મશાન ગૃહ ટ્રસ્ટી મંડળ દ્વારા અંતિમ ક્રિયા માટે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી જ અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારથી કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારથી અત્યાર સુધી બારડોલી અંતિમ ઉડાન મોક્ષધામની ભઠ્ઠીના લોખંડ પણ અનેક વખત પીગળી જતા હવે સ્મશાન સંચાલકોએ અંતિમ ક્રિયા માટે ચોક્કસ સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. કોવિડ હોય કે બિન કોવિડ, મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ચોક્કસ સમય નક્કી કરાયો છે. આ બારડોલી સ્મશાન ગૃહમાં બારડોલી તેમજ પલસાણા તાલુકાના લોકો માટે જ અંતિમ ક્રિયા કરવાનું પણ નક્કી કરાયું છે. અન્ય સુરત શહેરના મૃતદેહ માટે અહીં અગ્નિ સંસ્કાર બારડોલીમાં કરવાનું બંધ કરાયું છે.